લિવિંગ ફાઉન્ડેશન અને સીયુસા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે 2017 નિમિત્તે આત્મહત્યાને પ્રેરતા પરિબળો અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લવિંગ ફાઉન્ડેશન અને સીયુ શાહ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં લવિંગ ફાઉન્ડેશનના સ્થાપક અને સીઈઓ શ્રી રોનકભાઈ ગાંધીએ ટેક અ મિનિટ ચેન્જ અ લાઈફ થીમ ઉપર વિદ્યાર્થીઓને આત્મહત્યાના વિચારોને નકારીને જીવનમાં સકારાત્મક અભિગમ અને મક્કમ મનોબળ સાથે દરેક પડકાર અને મુશ્કેલીઓનો સામનો કરવા આહ્વાન કર્યું હતું. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, જે પ્રમાણે દર વર્ષે અંદાજે 8 લાખ લોકો માત્ર આત્મહત્યાને કારણે જ મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે 1,35,000 લોકો આત્મહત્યા કરે છે, જેમાંથી મોટા ભાગના કિસ્સામાં પ્રેમ પ્રકરણ, પરીક્ષામાં નિષ્ફળતાનો ડર, નાણાકીય કટોકટી, માનસિક નબળાઈ જેવા કારણો જવાબદાર છે. મહત્વપૂર્ણ છે કે આત્મહત્યા કરતા કુલ લોકોમાં 80% વ્યક્તિઓ ભણેલા ગણેલા હોય છે. પુરુષ અને મહિલાઓમાં આત્મહત્યાનું પ્રમાણ 2:1 છે. મહિલાઓમાં ખાસ કરીને ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ નોંધાયું છે. શ્રી રોનક ગાંધી જણાવ્યું હતું કે આત્મહત્યા કરવી એ માનસિક રોગ નથી. કોઈ પણ વ્યક્તિ મરવા નથી માંગતું, પરંતુ તેઓ જીવનની સમસ્યાને કારણે ઉશ્કેરાટમાં પગલું ભરે છે. મોટા ભાગના કિસ્સામાં લોકો આવેશમાં આવીને ક્ષણભરમાં આત્મહત્યાનું પગલું ભરે છે અને તેનાથી સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરે છે. આજની અત્યંત વ્યસ્ત અને તણાવયુક્ત જીવનશૈલીમાં જો માતા પિતા તેમના બાળકો સાથે મૈત્રીસભર વ્યવહાર કરે, પૂરતો સમય ફાળવે અને તેમને ધમકાવવા અથવા ડરાવવાની જગ્યાએ વાત કરે તો ચોક્કસપણે બાળકોને આત્મહત્યા કરતા રોકી શકાય છે. આ ઉપરાંત નજીકના મિત્ર અથવા પરિવારજન સાથે મનની વાત કરવાથી પણ હળવાશ અનુભવી શકાય છે. આ સંજોગોમાં યોગ્ય કાઉન્સિલિંગ, મેડિટેશન, ઇમોશનલ થેરાપી, ફેમિલી કાઉન્સિલિંગ, કપલ કાઉન્સિલિંગ અને કેટલાક કિસ્સાઓમાં મનોચિકિત્સકની સલાહ ખૂબ જ ઉપયોગી બની રહે છે. ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવતા લવિંગ દ્વારા સીયુ શાહ કોલેજના 25 સ્વયંસેવકોને કાઉન્સિલિંગની ટેકનિક પણ શીખવવામાં આવી છે અને હવે તેઓ અન્ય વિદ્યાર્થીઓને આ અંગે સમજ આપશે, જેથી મહત્તમ લોકો સુધી જાગૃતિ ફેલાવી શક્ય બની શકે. વે આપઘાત નિવારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ લવિંગ ફાઉન્ડેશનના સહયોગથી યોજેલ છે. આશય અમારો એ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો અથવા તો વિદ્યાર્થીઓને ઘડતર માટે બિન શૈક્ષણિક કાર્યક્રમો તો અનેક થતા હોય છે, પણ આ પ્રકારનો એક અનોખો કાર્યક્રમ યોજી અને સમાજમાં અત્યારે હાલ વર્તમાન સમયમાં જે બાળકથી માંડીને છેક વૃદ્ધ સુધી સમગ્ર જિંદગી દરમિયાન હતાશા, નિરાશા, તણાવ આ જે વસ્તુ છે એ દૂર કેવી રીતે થાય અને આપઘાત કરવા સુધી ન પહોંચે અને આપઘાત કરવાનું ન વિચારે, આપઘાત નિવારણ થાય એ માટે વિદ્યાર્થીઓને એક સંદેશ આપીએ, વિદ્યાર્થીઓ સમાજને સંદેશ આપે અને એક સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય એ આશયથી અમે આ એક કાર્યક્રમનું આયોજન. લવિંગ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે માણસને શીખવાડે છે કે આંતરિક ખુશી કેવી રીતના મેળવી શકાય છે. અમે લોકો એ શીખવાડીએ છીએ કે તમે પોતાના ગુરુ, પોતાના માસ્ટર કેવી રીતના બનો અને તમે તમારું ટ્રુ પોટેન્શિયલ, જે તમારી આંતરિક ક્ષમતા છે, એ તમે ત્યાં સુધી કેવી રીતના પહોંચી શકો. તો ઘણી બધી એવી વિધિઓ કરાવીએ છીએ જેને આપણે મેડિટેશન્સ કહીએ છીએ, જેમાં વેસ્ટર્ન મેડિટેશન્સ, સોશિયલ મેડિટેશન્સ, ઇન્ડિયન મેડિટેશન્સ, એક્ટિવ એન્ડ પેસિવ, ઘણી બધી સેલ્ફ હિપ્નોસિસ માટેની ટેકનિક્સ જે પોઝિટિવિટી લાઈફમાં લાવી શકે, ચિકોંગ નામની તાઓઇસ્ટ ટેકનિક્સ હોય છે અને કાઉન્સેલિંગ કરાવીએ છીએ. તો એ માટે અમે લોકો યંગ પીપલ, વિમેન, નાના બચ્ચાઓ, પ્રોફેશનલ્સ અને જે લોકો સ્ટ્રેસમાં હોય, કંપનીઝમાં જઈને કરાવીએ છીએ, કોર્પોરેટ્સમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં જઈને કરાવીએ છીએ. તો લોકો પોતે અંદરથી ખુશી કેવી રીતના મળે એ અમારો અપ્રોચ છે, હોલિસ્ટિક અપ્રોચ ટોટલ હેલ્થ માટે. આનંદ રાવત સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.